નમસ્કાર દોસ્તો, તમે જોઈ રહ્યા છો સાયગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ. નવસારી આજે શિવરાત્રિના પર્વે એકદમ મહેકી ઉઠ્યું છે અને પાછું આજે છે વિશ્વ મહિલા દિવસ. તો વિશ્વ મહિલા દિવસે તમામને શુભકામના આપવા માટે વિશ્વની જાણીતી અને ગુજરાતની કોકિલ કંઠીલી એવી કિંજલ દવે અહીંયા આવી છે. હા ભાઈ, આપણા નવસારીમાં આજે શિવરાત્રિની ઉજવણી અને વિશ્વ નારી દિવસ એટલે કે વિશ્વ મહિલા દિવસને દિવસે એક મુઠ્ઠી ઉછેરી ગુજરાતન આવી છે. શું કરવા? અરે ગુજરાતીના ગરબા ગવડાવવા, અને એ ગરબા કોણ ગવડાવી રહ્યું છે? તો જીએમ ગ્રુપ. હા, નવસારી મફતલાલ મિલ ખાતે ડાયમંડ વેલી નામે એક સુંદર પ્રોજેક્ટનું નિર્માણ થઈ રહ્યું છે. પ્રોજેક્ટ વિશે મેં અગાઉ તમને જણાવ્યું હતું, પરંતુ આ પ્રોજેક્ટમાં આજે એક એવા દિવસે, કારણ કે શિવરાત્રિ છે, શિવરાત્રિએ શિવ કંઠ હોય અને આપણા ગુજરાતીઓ તો ગરબા વગર રહેતું હોય, તો કિંજલ દવેના ગરબા તમે જોઈ રહ્યા છો. આ કિંજલ દવેને અહીંયા લાવવાનું કામ જેને કર્યું છે એ જીએમ ગ્રુપના અહીંયા સર્વેસર્વા એવા બંને છે. જીએમ ગ્રુપ આમ તો અહીંયા નવસારીમાં આવવાનું છે, મફતલાલ મિલને ઉદઘાટન કરવાનું છે, એવું તો મેં ઓલરેડી બધા મારા દર્શકોને જણાવી દીધું છે. પણ આજે કિંજલ દવે લાવીને એક વિશ્વ મહિલા દિવસને અનોખી રીતે ઉજવવાની વાત આવી, આ વિચાર ક્યાંથી આવ્યો અને આવું જ કાયમ થતું રહેશે કે ખાલી આજે નવી નવી છે ને લોલીપોપ? આજે મહિલા દિવસ છે એના માટે નવસારીની બધા મહિલાઓને હું મહિલા દિવસની શુભકામના આપું છું. અને કિંજલ દવે બેનને કેમ લાવ્યા અને લોલીપોપ આપીએ છીએ આ વાત એવી કરી, આમાં લોલીપોપ આપવાનું કંઈ થાય જ નહીં. અમે અહીંયા બનાવવા જઈ રહ્યા છે સપનાનું ઘર. ઘર કોણ બનાવે છે? મા બનાવે છે. ઘર કોણ બનાવે છે? બહેન બનાવે છે. ઘર કોણ બનાવે છે? પત્ની બનાવે છે. અને બધા કોણ છે? મહિલા છે. અને મહિલાને આવકારવા માટે મહિલાની લાવીએ તો કોણે લાવીએ? અને તમને લોલીપોપ કોણે ખીલાવેલો બચપનમાં? તમારી મા ખીલાવેલી, એ બી મહિલા છે. એટલે મહિલા સિવાય છુટકારો છે જ નહીં. મહિલા અર્ધ શક્તિ છે. આજે ભગવાન શિવે પાર્વતી માતા સાથે લગ્ન કર્યા એટલે શિવરાત્રિ છે, એ બી એક મહિલા છે. એટલે મહિલા દિવસનું આજે બહુ મહત્ત્વ છે અને મહિલા શક્તિને આજે વિશ્વમાં અમારા મોદીજી બી આવકારી રહ્યા છે. તો એટલે મહિલા શક્તિને કોઈ બી સંજોગથી આપણાથી અલગ કરી શકાય નહીં. અને આ મહિલાઓ અહીંયા આવે, સારું ઘર બનાવે. મકાન અમે બનાવશું પણ ઘર તો એને મહિલા જ બનાવશે. એટલે મહિલા બનાવવા માટે અહીંયા અમે મફતલાલ મિલમાં સપનાનું ઘર બનાવે એવું આયોજન અમે કરી રહ્યા છે. તમે બધા નવસારીને પછી અમે ખૂબ ખૂબ આવકારીએ છીએ. અહીંયા આવો અને તમારા ઇનપુટ્સ અમને આપો, ખૂબ ખૂબ ધન્યવાદ. ચોક્કસ, મકાન તો ઈટ અને રેતીથી બને પણ એને ઘર તો મહિલા બનાવે, અને એ મહિલા એટલા માટે ઘર બનાવે કારણ કે આ મહિલા જીએમ ગ્રુપ સાથે જોડાવાની છે. અને જીએમ ગ્રુપ સાથે મહિલા જોડાવીને કારણ કે એમના વિચારો મેં એટલે જ ઇન્ટરવ્યૂમાં શરૂઆતમાં મારા સ્વભાવ પ્રમાણે સીધું તમારા દિલમાં જે છે એ જ પૂછી દે કે શરૂઆતમાં બધું હારું હારું લોલીપોપ આપે અને પછી તકલીફ થાય, પણ એમની વાત ચોક્કસ હતી કે હા અમે મકાન બનાવીશું, ઘર તો મહિલાઓ બનાવે, એટલે આજે મહિલા દિવસ નક્કી કર્યો છે. ચોક્કસ એમના ભાગીદાર પણ અહીંયા છે. લોલીપોપ તો નથી આજે, તો તમે કિંજલ દવેથી મહિલા દિવસની કરી, પણ પછી અમારા પુરુષોના ગજવા ખાલી થાય એવા મોટા મોટા રેટ રાખીને પછી પાછા નીકળશો ને. અને આજે વિશેષ આયોજન કર્યું છે એ બદલ નવસારી વતી હોય તમને આભાર માનું છું કે આજે ખૂબ ગુંદર. શું હશે વિશેષ તમે નવસારીને આપશો? મેં તો એ કહુંગા કે નવસારી કે લોગ, નવસારી એક રહેને કે લીએ બહુત અચ્છી જગહ ઓર હમ એક કૈસા બનાના ચાહતે હૈ. હર આદમી કા એક સપના હોતા હૈ ઉસકા ઘર સુંદર હો, ખૂબસૂરત હો, તો હમ એસા હી ઘર બનાના ચાહતે હૈ. ઓર વો સારી મહિલા આકે ઉસકો બસાએંગી. ઓર કિંજલ દવે ક્યા દિલ કો છૂને વાલી હૈ. ઓર આજ કિંજલ દવે કો બુલાને કે મતલબ સબકો ઇકઠ્ઠા કરના. ઓર આજ વ્રત ભી કિયા હૈ તો ઉસકે લીએ ફલાહાર કા ભી વ્યવસ્થા ભી રખા, આપને ખાને કા ભી આયોજન રખા હૈ. પૂરી નવસારી કો જનતા કો હમને હાર્દિક દિલ સે નિમંત્રણ દિયા હૈ, ઉનકા આભાર વ્યક્ત કરતે વો આયે હૈ ઓર હમારે પ્રોજેક્ટ કો દેખે સમજે ઓર હમારા સપોર્ટ કરે, યહી મેરી ઉનસે વિનંતી હૈ. ચોક્કસ તમને થશે આ બધાને બતાવે, કિંજલને નહીં બતાવે. હા, કિંજલને પણ બતાવીશ ચોક્કસ. કિંજલ દવેને જોવા માટે તમે બધા આતુર છે મને ખ્યાલ છે, કારણ કે તમે એટલે જ ઘરે બેઠા છો. પણ અહીંયા એક સપનાનું ઘર છે, લે નાનકડો વિરામ, પછી બતાવીએ કિંજલ દવે સાથે વાર્તા. ફાલુદા મિક્સ કી ઇતની સારી વેરાઇટીઝ રિફ્રેશ કે પાસ હૈ. અગર આપકો ભી ચાહિયે રિફ્રેશ કે ફાલુદા મિક્સ કી ઇતની સારી વેરાઇટીઝ, તો ફિર સર્ચ કરો, ક્લિક કરો, લાઈફ કો રિફ્રેશ કરો. તો વિશ્વ મહિલા દિવસે વિશ્વની મુઠ્ઠી ઉછેરી મહિલા આપણી વચ્ચે છે. હા, કારણ કે આપણી ગુજરાતી અને ગુજરાતી ગરબાને જેને વિશ્વ ફલક પર ગુજતું કર્યું છે, આમ તો એમની પાસે કોકિલ કંઠી છે અને એમના અવાજના જાદુથી તો અનેક લોકો મંત્રમુગ્ધ થયા છે. પણ આપણે ગુજરાતી હોવાનો ગર્વ લઈ શકીએ કારણ કે કિંજલબેન ગુજરાતી છે, અને કિંજલબેન આજે વિશ્વ મહિલા દિવસે ગુજરાતીઓને ખાસ, અને આપણા વિશ્વ ફલક છે, મહિલાઓ તો આખા વિશ્વમાં હોય છે, માતૃત્વ હોય છે, તો મહિલા દિવસની શુભકામનાઓ. વિશ્વની દરેક મહિલાઓને, ચાહે એક દીકરી હોય, માતા હોય, પત્ની હોય, બહેન હોય,
એણે પોતાનું કર્તવ્ય કહેવાય છે કે મહિલાઓએ 100% નિભાવ્યો છે. અને અત્યારે તો આપણે એવા સમયમાં જીવી રહ્યા છીએ કે પુરુષોની સાથે સાથે પગ મિલાવીને દરેક બિઝનેસ હોય કે કલા ક્ષેત્રે હોય, મહિલાઓ આગળ વધી રહી છે, આગળ આવી રહી છે. તો અને કહેવાય ને કે આ સદી મહિલાઓના વિકાસની સદી છે, હું એવું માનું છું. એમની કલાની વિકાસની, એમના અંદર જે ભરેલું જ્ઞાન છે એના માટે, વિકાસ માટેની આ સદી છે. તો બસ બધી જ મહિલાઓ પોતાના સપનાઓ પૂરા કરે, પોતાની આજુબાજુમાં રહેલા લોકોના સપનાઓ પૂરા કરે. અને આપ તમામ મહિલાઓને મારા તરફથી વિશ્વ મહિલા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. વિશ્વ મહિલા દિવસે અને આજે શિવરાત્રિ છે, શિવનું નામ હોય પાર્વતીના, આજે લગ્ન શિવને પાર્વતીને લગ્ન થયા હતા એટલે શિવરાત્રિ ઉજવાય. મહિલા જ્યારે નવસારીમાં આવી હોય, અને નવસારીમાં વિશેષ આવવાનું કારણ એટલા માટે છે કે જીએમ ગ્રુપ દ્વારા આયોજિત છે. તો જીએમ ગ્રુપ વિશે બેન. જીએમ ગ્રુપને સૌ પ્રથમ તો ખૂબ ખૂબ શુભેચ્છાઓ. લગભગ 1000થી પણ વધારે વિલા એક સાથે લોકો બને, ઇટ્સ અ બિગ પ્રોજેક્ટ. એટલે આટલા મોટા પ્રોજેક્ટ માટે જીએમ ગ્રુપને મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને નવસારી જેવા સિટીમાં આટલા સરસ સરસ મોટા પ્રોજેક્ટ્સ બને છે અફોર્ડેબલ પ્રાઇઝમાં. અને આ શિવરાત્રિથી કહેવાય ને કે સારો દિવસ એક સારા કાર્યના ઓપનિંગ માટે કયો હોઈ શકે, એટલે જીએમ ગ્રુપે શિવરાત્રિનો દિવસ પસંદ કર્યો. અને મને પણ નવસારીના લોકોને એ બાને મળવાનો મોકો મળ્યો. આઈ એમ વેરી બ્લેસ્ડ એન્ડ થેન્ક યુ જીએમ ગ્રુપ, કોંગ્રેચ્યુલેશન્સ. બેન, ગુજરાતી હોય અને ગરબોની યાદ કરીએ, અને ગરબાને કારણ કે બધા સિંગરોની એક અલગ ઓળખ હોય છે, તમારી એક સિંગર તરીકે ઓળખ હતી પણ ગરબા ક્વીન તરીકે તમારી ઓળખ ઊભી થઈ છે. અને ગુજરાતી ગરબાને હવે વિશ્વ ફલક પર એક નવું હેરિટેજ એક આપવાનું છે, કેવો અનુભવ થાય છે અને કેવી પ્રતિતિ થાય છે ગરબા ગાનાર ગાયિકા તરીકેની? ખૂબ જ ગૌરવની લાગણી થાય, કારણ કે એક રિજનલ આર્ટિસ્ટ તરીકે મને સ્પેશિયલી ગુજરાતી, જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાતી એવું કહેવાય છે. અને વિશ્વમાં જ્યાં જ્યાં ગુજરાતી વસે છે એ લોકોએ મને એક પ્લેટફોર્મ આપ્યું, ઓપોર્ચ્યુનિટી આપી. હું બહારના દેશોમાં પણ લોકો મને ગરબા ગાવા બોલાવતા હોય છે, તો એ એક કલાકાર તરીકે સૌભાગ્યની વાત છે મારી માટે. અને હું બહુ ખુશ છું કે યુનેસ્કોએ પણ ગરબાને કહેવાય કે સ્થાન આપ્યું છે. અને ગરબા એક કહેવાય ને કે વર્લ્ડ લેવલે એની નોંધ લેવાઈ છે, એટલે ખૂબ જ સરસ. થેન્ક યુ સો મચ. નવસારીમાં કિંજલ દવે લોકોને ગુંજાવ્યા, જોઈ રહ્યા છો આપ દ્રશ્યો. જીએમ ગ્રુપ દ્વારા, કિંજલ દવે દ્વારા આ વિવિધ ગરબાઓનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ સુંદર કાર્યક્રમ અહીંયા નવસારીમાં ડાયમંડ વિલા નામે જે પ્રોજેક્ટ થઈ રહ્યો છે એના માટે યોજાયો હતો. તો હવે માનીએ કિંજલ દવેની રમઝટ. મકાનમાં રહેશો? હવે મેળવો તમારું પોતાનું ઘર, તમારા સપનાને સાકાર કરો. કામધેનુ પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો. શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી, ફાયર સેફ્ટી, ઇલેવેટર લિફ્ટ, પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે. ત્યારે 10,000 રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો. એક રૂમ રસોડું અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે.
ભાડાની રકમને બદલી લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો. કામધેનુ પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ શાંતાદેવી રોડ નવસારી. અને વધુ માહિતી માટે સંપર્ક કરો 9375956935 અને 9825696292.